1084 માં રાજા સિદ્ધરાજ જયસિંહે આ તળાવ એટલે કે સહસ્ત્રલિંગ તળાવ મહાન થવાની ખેવનાથી બંધાવ્યું હતું। રાણકી વાવની ઉત્તરે આવેલા સહસ્ત્રલિંગ તળાવ એટલે 100 શિવલિંગનું તળાવ। રાજા દુર્લભરાયે બંધાવેલું આ તળાવ મૂળે દુર્લભ સરોવર તરીકે જાણીતું હતું। સિદ્ધરાજે તેના શાસન દરમિયાન ગુજરાતના જુદા જુદા ભાગોમાં ઘણા કૃત્રિમ તળાવો બંધાવ્યા હતા, પરંતુ આ તળાવ ટેકનોલોજી, સૌંદર્ય અને આધ્યાત્મિકતાના સંદર્ભમાં તમામથી ચડિયાતું છે। રાણકી વાવની જેમ આ તળાવ પાણીના મૂલ્યને ધ્યાનમાં રાખીને ચીવટપૂર્વકના જળ વ્યવસ્થાપનનું ઉદાહરણ પૂરું પાડે છે। 1042-43માં ઉત્ખનન દરમિયાન 7 હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલા અવશેષોમાંથી માત્ર 20% જ બહાર કાઢવામાં આવ્યા હતા અને હુમલાઓમાં 3 વાર તોડી નાખવામાં આવ્યું હોવા છતાં તેની ભવ્યતા હજી મોજૂદ છે। ત્યાં સુંદર કોતરણી કામવાળા 3 વર્તુળોથી બનેલા સ્લુઇસ ગેટ છે, જેનાથી સરસ્વતી નદીનું પાણી આ તળાવમાં આવતું હતું। અને એવું કહેવાય છે કે આ તળાવમાં કુદરતી રીતે પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા હતી। આ જળાશયમાં દેવી દેવતાઓની સુશોભિત મૂર્તિઓ અને છતને આધાર આપતા સ્તંભ છે। કિનારા પર 48 સ્તંભોની હારમાળાવાળા શિવ મંદિરના તેમજ શિવ અને પાર્વતીની સર્જનાત્મક ચેતના અને પ્રજનન શક્તિનું પ્રતિનિધિત્વ કરતા સ્ત્રી જનનાંગો પર નાના લિંગવાળા ઘણા નાના મંદિરોના અવશેષો હતા। પાટણની પુણ્યશાળી ધરતી ઉપર હજુ એ માનવતાનું ઝરણું વહેતું હોય તેમ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે। પ્રાચીન સમયમાં પાટણ ગુજરાતની ગૌરવશાળી રાજધાની હતી। અહીં માતા મિનળદેવી, સિદ્ધરાજ જયસિંહ, વીર માયા અને સતી માતા જસમા ઓડણની અમી કૃપા અને આશીર્વાદે આ પંથકની ધરતીને ધબકતી રાખી છે। પાટણના મહારાણી મિનળદેવીએ યાત્રા વેરો માફ કરીને મમતાળુ રાજમાતાની યાદ તાજી કરાવી હતી। સિદ્ધરાજ જયસિંહે નાત જાતના ભેદભાવ ભૂલીને લઘુમતી સમાજને મસ્જિદ માટે જગ્યા ફાળવી આપી હોવાની ઐતિહાસિક નોંધો સાંપડે છે। માતા સતી ચશ્મા ઓડણના અભિશાપથી 1000 વર્ષ પહેલા જળવિહીન બનેલા સહસ્ત્રલિંગ સરોવરને વણકર સમાજના વીર માયા નામના યુવાને પોતાના દેહનું બલિદાન આપતા સહસ્ત્રલિંગ સરોવરનો રુદ્રકૂપ પાણીથી છલોછલ ભરાયો હતો। તે ઘટનાની યાદ તાજી કરાવતી વીર માયા અને સતી ચશ્મા ઓડણની ડેરીઓ પાટણની પ્રભુતાને છાજે તેમ સહસ્ત્રલિંગ સરોવરના કિનારે હજી અડીખમ ઊભી છે।